परचा पूर्ती ए जलवणे करे रुडाना।
પૂજારી જી જય માતાજી. જય માતાજી. ક્યાંથી આવો છો? અમે અહીંયાથી પેટલા જ જતા હતા, ત્યાં દૂરથી મંદિર જોયું ને દર્શન કરવાનું મન થયું. દર્શન કરી ને અમે સાક્ષાત માના દર્શન કર્યા બદલ આનંદ થયો. બોલો પૂજારીજી, શું કહેતા હતા? આ મંદિર ચાર ગામના સીમાડા વચ્ચે આવેલું છે. આશરે 5000 વર્ષ પહેલા સુવર્ણ કળશ શિખર બંધ હતું. અહીં લાલનગર નામે સમૃદ્ધ નગર હતું, પણ કાળક્રમે અહીં બધું નાશ પામ્યું. લાડ કોમના વળીકની અહીં રાજધાની હતી. આજુબાજુ ગળા વળગા વૃક્ષ હોવાથી મહાદેવી લાડબાઈ માતાજી વળેક દેવી માતાજીના નામે ઓળખાય છે. અહીં ભાદરવા સુદ નવમના દિવસે મોટો મેળો ભરાય છે. માતાજી આંધળાને આંખો પણ આપે છે, વાંજાને પુત્ર પણ આપે છે, અને પાંગળાના પગ પણ સાજા થાય છે. એટલે તો અહીંયા આપણને માતાજી આવવા માટે પ્રેરણા આપી છે. તો ચાલો આપણે ફરીથી મંદિરમાં માતાજીના દર્શન કરી સંતાન પ્રાપ્તિ માટે માતાજીને પ્રાર્થના કરીએ અને આકડી બાધા રાખીએ અને આપણને કોળાનો ખૂનદાર આપે એવી પ્રાર્થના કરીએ. સા
વેપારની હાલત તો બહુ નબળી થઈ ગઈ છે અને બજારમાં આટલી બધી મંદી. અરે આપણે ત્યાં કામ કરવા વાળા માણસોને આપવા માટે પગારના રૂપિયા પણ નથી. બહુ જ મુંજાઈ ગયો છું.
તયું ઘમા આજ વણિક કરે વિચાર એ મળી કેમ રે ચૂકવું કરો એ મળી વડે કરે વેલી કરજે વાર હે વડે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઢુંડાકુવા ગામે એક મારું મંદિર આવેલું છે ત્યાં ચંદન તલાવડી છે તેની ઉત્તર દિશામાં એક મોટો પથ્થર આવેલો છે તે પથ્થર પૂનમના દિવસે લાવીને તું તોડજે તારી બધી જ મૂંઝવણ દૂર થશે કાલે રાત્રે મારા સ્વપ્નમાં માં જગદંબા આવ્યા અને એમણે મને કીધું કે જિલ્લા આણંદ નજીક ગામ બોરસદ છે અને એમના નજીક ઢુંડાકુવા ગામમાં મારું મંદિર છે અને ત્યાં એ મંદિરની સામે ચંદન સ્વરૂપ એક તળાવ છે અને એ તળાવના ઉત્તરમાં એક બહુ મોટો પથ્થર છે જેને લાવીને પૂનમની રાત્રે તોડજે તું એની બધી મૂંઝવણીમાં તે મુક્ત થઈ જઈશ સાંભળો આ સ્વપ્ન વિશે તમારી શું શંકા છે જો માં જગદંબાનો હુકમ હોય તો બે દિવસ પછી જ પૂનમ છે જય માં જગદંબે જય વડેકમાં